નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝ માં તમારું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. ચોટલાની એનએન શાહ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સાહેબ સ્વાગત ઝવેરચંદ મેઘાણી ચુંબતીની પુણ્યતિથિ નિમિત્તે કસુંબલ ડાળો યોજાયો. મહીસાગર જિલ્લાના લુણાવાડાના મુખ્ય માર્ગ પર આરટીઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સરકારી વહીવટતંત્રની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે માર્ગ ઉપર અવારનવાર સર્જાતા અકસ્માતથી મોત થાય છે. સાંસદ પૂનમબેન માણક ખેડૂતોની સહાય કરવામાં દોડી ગયા અને જનપ્રતિનિધિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. ખેડૂતની વ્યથા સાંભળીને અધિકારીને ખખડાવી નાખ્યા. બટાકાના ઘટતા ભાવને લઈને ખેડૂતોને માથે આભ બાટ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો. દહેગામ તાલુકાના ભૂતેશ્વર ગ્રામ પંચાયત જમીન ઉપર સ્મશાનની બાજુમાં કોઈ પ્રાઇવેટ પાર્ટીએ દબાણ કરી કબજો જમાવી દીધો છે તેને દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને કયો ગ્રહ નડે છે. અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ દંપતીની કરપીણ હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાંચને સૌથી મોટી સફળતા મળી છે અને આ હત્યાના આરોપી ઝડપી પડ્યા હતા. પંચમહાલ શહેરના પાલીખંડા સ્થિત આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે ભરાતો શિવરાત્રીનો લોકમેળો કોરોના સંક્રમણને ફેલ ન ફેલાય તેના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર લિમિટેડ દ્વારા આયોજિત નર્મદા કિસાન પરિવાર પત્ર ઈ ભૂપોષણ કાર્યક્રમ યોજાયો. અનોખી માનતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડાના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાજપ પ્રેમી રાજુભાઈ પારેખને હાર રાખેલા માનતા પૂર્ણ કરી. દિલ્હી વિધાનસભા કેજરીવાલે કરી મોટી જાહેરાત. T20 સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો. સુરતમાં યુવતીએ ધૂમ સ્ટાઇલમાં કર્યો સ્ટંટ, થઈ ધરપકડ. એન્ટેલિયા કેસ, NIA દ્વારા મુંબઈમાં ઠેર ઠેર દરોડા. હરિયાણા વિધાનસભામાં ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ. ભાવનગરમાં મેયર ન બનાવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા વર્ષાબા. દાંડી સોલાર ટ્રી પ્રોજેક્ટ 2 વર્ષમાં જ ખોટકાયો. હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો. જામનગરની રીતુભા જાડેજા કુસ્તી સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ. તીરથસિંહ રાવત બનશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી. સરકારી અને ગ્રામીણ બેંકો આગામી 5 દિવસ બંધ રહેશે. સાબરમતી ગાંધી આશ્રમને કરોડોના ખર્ચે કરાશે ડેવલપ. ભાવનગરના નવા મેયર તરીકે કીર્તિબેન દાણી ધારિયાની વરણી. સુપર ફાસ્ટ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.